विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विज्ञान प्रकरण 7 नियंत्रण अने संकलन। मित्रों आगळना वीडियोनी अंदर आपणे मनुष्यमां नियंत्रण संकलन एना माटे विशिष्ट प्रकारनुं चेतातंत्र मगज करोड़रज्जु विविध चेताओ आ बधुं भणी गया। हवे त्यारबाद वनस्पतिमां संकलन। मित्रों आपणे जाणीए छीए एम के वनस्पतिमां चेतातंत्र होतुं नथी, चेतापेशी नथी होती, कारण के आपणे નવમા ધોરણમાં વનસ્પતિ પેશી પ્રાણી પેશી બની ગયા છે, તેમાં ક્યાંય ચેતાપેશી કે સ્નાયુ પેશી હોતી નથી। એટલે કે મનુષ્યમાં જેમ ચેતાતંત્ર છે એમ વનસ્પતિમાં ચેતાતંત્ર નથી હોતું। એનો અર્થ એવો નથી કે વનસ્પતિઓમાં આપણી જેમ નિયંત્રણ અને સંકલન નથી જોવા મળતું। મિત્રો વનસ્પતિ પણ એક સજીવ છે, એ પણ આપણી જેમ ઘણી બધી જીવંત ક્રિયાઓ છે એ કરતી હોય છે, ઘણી બધી જીવંત ક્રિયાઓનું પણ સંકલન અને નિયંત્રણ સારી રીતે થતું હોય છે। તો ચેતાતંત્રના અભાવે આ નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે અને કોના દ્વારા થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે। તો શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે ન સ્નાયુ પેશી છે। તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિકાર કેવી રીતે દર્શાવે છે? જ્યારે આપણે લજામણીના છોડના પર્ણોને સ્પર્શ કરી અટકીએ ત્યારે તે વળી જવાની શરૂઆત કરે છે, નીચે તરફ વળી જાય છે। મિત્રો લજામણી કદાચ તમે નામ સાંભળ્યું છે, લજામણી નામનો છોડ આવે છે, એના પર્ણોને આપણે સ્પર્શ કરીએ તો એ પર્ણો છે એ આ રીતે હોય, અને નાની નાની પર્ણિકાઓ છે મિત્રો, એને જ્યારે આપણે ટચ કરીએ, અહીંયા ટચ કરીએ એટલે એના પર્ણો છે એ આ રીતે બિલાઈ જતા હોય છે, પર્ણો આ રીતે। એટલે એ પર્ણો આ જે બંને બાજુ ફેલાયેલા છે એ પર્ણો છે એ આ રીતે વચ્ચેના ભાગમાં આ રીતે બીડાઈ જાય, ભેગા થઈ જાય છે। એટલે કે આપણે સ્પર્શ કરીએ તો સ્પર્શની સંવેદના એ ગ્રહણ કરે છે અને સંવેદનાના પ્રતિચાર સ્વરૂપે એના પર્ણો બીડાઈ જાય છે। એ જ રીતે જ્યારે બીજ અંકુરણ પામે છે તો મૂળ નીચે તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે। મિત્રો આપણને બધાને ખબર છે કે કોઈ પણ વનસ્પતિનો છોડ આપણે રોપીએ અને બીજ અંકુરણ પામે એટલે એના મૂળ નીચે તરફ જાય છે અને પ્રકાંડ ઉપર તરફ જાય છે, મૂળ ઉપર તરફ જાય અને પ્રકાંડ નીચે તરફ જાય એવું બનતું નથી। તો લજામણીના પર્ણોને આપણે સ્પર્શ કરીએ તો સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી આપે છે, એટલે એના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે, એ પણ હમણાં આપણે વિડીયો દ્વારા જોઈશું। આ ગતિ સાથે વૃદ્ધિને કોઈ સંબંધ નથી, અહીંયા જે પર્ણો બીડાય છે એના વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી। બીજી તરફ અંકુરિત છોડની દિશા સૂચક ગતિ, એટલે કે છોડ અંકુરિત થાય ત્યારે એના મૂળ છે નીચે તરફ વૃદ્ધિ પામે છે અને પ્રકાંડ છે ઉપર તરફ વૃદ્ધિ પામે, એટલે ચોક્કસ દિશામાં વૃદ્ધિ થતી હોય છે, એટલે એ દિશા સૂચક કહેવાય। અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે। તો વનસ્પતિના કેટલાક ભાગોમાં થતી વૃદ્ધિ છે એ દિશા સૂચક હોય છે, જો વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ આપણે જોઈ શકીએ નહીં। એટલે કે વૃદ્ધિ અવરોધવામાં આવે તો પ્રકાંડ છે એની ઊંચાઈ ન વધે, મૂળની લંબાઈ પણ ન વધે। તો વનસ્પતિ બે પ્રકારની ગતિઓ દર્શાવે છે, એક વૃદ્ધિ આધારિત અને બીજી વૃદ્ધિથી મુક્ત। ત્યારબાદ ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, તો લજામણીના છોડની જે આપણે ગતિ છે એના પર્ણોની ગતિ એની વાત કરીએ તો એ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી, છોડના પર્ણો સ્પર્શ પ્રત્યે પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે, એટલે કે એના છોડ છે અહીં તમે જોઈ શકો છો એના પર્ણો ખુલ્લા છે અને એને સ્પર્શ કરતાં બધા પર્ણો બીડાઈ ગયા છે, ભેગા થઈ ગયા છે,
બે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા કોઈ ચેતાપેશી નથી કે આપણે સ્પર્શ કરીએ, પર્ણોને સ્પર્શ કરીએ અને એ સ્પર્શની સંવેદના છે એ પર્ણોમાંથી પસાર થઈ ક્યાંક એવા ભાગમાં જાય અને એનો પ્રતિચાર છે એ સંદેશો મળે એ પર્ણોને, અને પર્ણો બીડી જાય માટે એની અંદર સ્નાયુ પેશી નથી હોતી. એટલે કે આપણે જે સ્પર્શ કરીએ છીએ, આપણે એવું માની લઈએ કે આપણી સ્પર્શની સંવેદના એ ગ્રહણ કરે છે, તો એ સંવેદના વહન માટે તો કોઈક અંગ કે ચોક્કસ રચના જોઈએ અને ત્યારબાદ એના અંગ જે પર્ણો છે આ રીતે બીડાઈ જાય છે. તો બીડાય છે એટલે હલન ચલન થાય છે, એના માટે આપણા શરીરમાં જેમ સ્નાયુ પેશી હોય છે એવી અહીંયા સ્નાયુ પેશી હોવી જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે નથી વનસ્પતિમાં ચેતાપેશી કે નથી સ્નાયુ પેશી, તેમ છતાં સ્પર્શની સંવેદનાને અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવે છે એ આપણે સમજીએ. તો અહીંયા છોડના કોઈએ ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે ત્યારે તે બની શકે કે તમે અડકેલો ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદા હોય, એટલે કે સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ થયું હશે. આપણે જે સ્પર્શ કર્યું એની સંવેદના છે એનું પ્રસરણ થયું, કારણ કે વનસ્પતિની અંદર આવી આપણી જેમ ચેતાપેશી હોતી નથી કે જે સંવેદનાનું વહન કરી શકે. છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસરણ માટે વીજ રસાયણ સાધનનો ઉપયોગ કરે, એટલે કે ત્યાં ચોક્કસ પ્રકારના રસાયણ દ્વારા અને એ રસાયણ છે એ વીજ ઉર્મી વેગ ઉત્પન્ન થાય, એટલે વીજ ઉર્મી વેગ ઉત્પન્ન થાય એટલે ચોક્કસ કાર્ય થાય અને ત્યાં રસાયણ ઉત્પન્ન થાય અને રસાયણ દ્વારા એ જે સંવેદના છે એક કોષમાંથી બીજા કોષ સુધી એનું પ્રસરણ થતું હોય. પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદના માટે વિશિષ્ટીકરણ પામેલી પેશી એટલે કે ચેતાપેશી જેવી કે સંવેદી ચાલક એવી કોઈ ચેતાપેશી હોતી નથી. પ્રાણીઓ જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ, એટલે આપણે જેમ હલનચલન કરીએ છીએ તો આપણા કોષોના આકારમાં ફેરફાર થાય છે આપણે આગળ જોઈ ગયા, તો એ રીતે વનસ્પતિમાં પણ કોષોના આકારમાં પરિવર્તન થતું હોવું જોઈએ. વનસ્પતિ કોષોમાં પ્રાણી કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન પણ હોતા નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં મિત્રો આ ખાસ અગત્યનું છે. વનસ્પતિમાં જે હલનચલન થાય છે કે પર્ણો બીડી જાય છે એ કેવી રીતે, તો પાણીનું એને કોષોમાં જે પાણીનું પ્રમાણ છે એમાં ફેરફાર કરે છે અને કોષોનો આકાર બદલે છે. જેમ મનુષ્ય કે અન્ય પ્રાણીઓમાં સ્નાયુ કોષો છે એ પ્રોટીનમાં ફેરફાર થાય છે, પ્રોટીનની ગોઠવણી પ્રોટીનનો આકાર બદલાય છે અને એના લીધે સ્નાયુઓ ટૂંકા કે લાંબા થાય છે, એવું અહીંયા પાણીની સાથે થાય છે કે પાણીના જથ્થામાં વધારો કે ઘટાડો થાય અને એ કોષોનો આકાર બદલાય, એટલે એક તરફના કોષો ફૂલાય અને બીજી તરફના કોષો સંકોચાય. એટલે આ કોષો ફૂલાય અને સંકોચાય અને એના લીધે એ વનસ્પતિનો જે ભાગ છે લજામણીનો પર્ણો એ પર્ણો બીડાય છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે લજામણીના પર્ણો કેવી રીતે બીડાય છે અને ત્યારબાદ એનો મુદ્દાસર જવાબ સમજીશું. મિત્રો, અહીંયા આકૃતિમાં તમારી સામે લજામણીનો એક છોડ છે. હવે એના પર્ણોને આપણે સ્પર્શ કરીએ તો એ પર્ણો કેવી રીતે બીડાય છે એ આપણે સમજવું છે. તો અહીંયા આગળ લજામણીના પર્ણો છે એની અંદર મિત્રો આ એક પર્ણ છે આખું પર્ણ છે અને મિત્રો નાની નાની જે છે એને પર્ણિકાઓ કહેવાય. આ પર્ણિકાઓ છે એટલે આ પર્ણ માટે એક બીજો શબ્દ વપરાય પર્ણિકા સમૂહ, કારણ કે પર્ણિકાઓ ભેગી મળી અને પર્ણ બને છે. આ પર્ણિકા સમૂહ છે. તો આને આપણે જે આકૃતિમાં આપણે જોયું એમાં એક પર્ણ લીધું છે અથવા એક પર્ણિકા સમૂહ લીધો છે એને આપણે થોડું આ ઝૂમ કરીને બતાવેલું છે. હવે એમાંથી આપણે એક આ પર્ણિકા લીધી છે. હવે એ પર્ણિકા છે એની અંદર મિત્રો આ પર્ણ છે અને આ જે ભાગ છે એને મિત્રો પીના ધાર કહેવાય છે.
આ પર્ણ છે અને આના માટે શબ્દ વપરાય છે પીનાધાર. મિત્રો, જૂની બુકમાં ખૂબ સરસ વિસ્તારપૂર્વક આ બધેલું આપેલું હતું, પરંતુ તમારી બુકમાં બધું કાઢી નાખેલું છે. એટલે તમને એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ પર્ણ છે ને આ પીનાધાર છે. આ પીનાધારના કોષો છે, અહીંયા તમે જુઓ છો ડિઝાઇન જેવું તમને દેખાય છે. આ ઊભી લાઈનો છે, આડી લાઈનો છે, આ બધા નાના નાના કોષો છે, નાના નાના ચોરસ ખાના જેવું દેખાય છે, એ કોષો છે. હવે આપણે આગળ જોઈએ. આ પલ્વિનસ લખેલું છે મિત્રો, પીનાધાર છે. હવે જ્યારે આ પર્ણો છે એને આપણે સ્પર્શ કરીશું, એટલે આપણે સ્પર્શ કરીશું એટલે એની આ દરેક પર્ણિકા છે એ પર્ણિકામાંથી અહીંયાથી આપણને દેખાશે નહીં, પણ અહીં આપણે સ્પર્શ કરીશું તો આપણે સ્પર્શને કારણે ત્યાં ચોક્કસ પ્રકારની એ સંવેદના ગ્રહણ કરે અને એ સંવેદનાને કારણે એક ચોક્કસ રસાયણ ઉત્પન્ન થાય, અને એ રસાયણ છે એ મિત્રો અહીંયાથી પસાર થાય. એ રસાયણ અહીંયાથી પસાર થાય એટલે રસાયણની અસર હેઠળ અહીંયા જે આ જે પીનાધાર છે, આ એક પર્ણિકાનો પીનાધાર છે, એ પીનાધારમાં એ રસાની અસર થાય એટલે ત્યાં પીનાધારના બે ભાગ પડે છે. એક બાજુના કોષો છે પાણી ગુમાવીને બીજી બાજુ ટ્રાન્સફર કરશે, એટલે એક બાજુ પાણીનો જથ્થો ઘટશે, બીજી બાજુ પાણીનો જથ્થો વધશે. જ્યાં પાણીનો જથ્થો વધે છે કોષો ફૂલાય છે, જ્યાં જથ્થો ઘટે છે કોષો સંકોચાય છે. અને આ રીતે જે બાજુ કોષો સંકોચાય છે એ બાજુ આ પર્ણિકાઓ છે એ વળે છે. હવે આપણે જોઈશું આગળ. એ આપણે સ્પર્શ કરીએ છીએ, તમે જોઈ શકો છો આ ચોક્કસ પ્રકારનું રસાયણ ઉત્પન્ન થયું છે, અને એ રસાયણ છે એ દરેક પીનાધારમાં આ બાજુ જતું આપણને જોવા મળે છે. હવે આ દરેક પીનાધારમાં રસાયણ ઉત્પન્ન થયું. હવે એનો એક ભાગ હજુ આપણે ફરી ઝૂમ કરીને અહીંયા સમજીશું. મિત્રો, અહીંયા અહીંથી આપણે વચ્ચેથી પીનાધારના બે ભાગ કરી દઈએ છીએ, તો આ રસાયણ છે એ જેવું અહીંયા દાખલ થશે એટલે અહીંયા છે આ કોષો પાણી ગુમાવે છે. અને આ કોષો છે એ પાણી મેળવે છે. બંને બાજુ મિત્રો એવું થશે, એક બાજુના પીનાધારના કોષો પાણી ગુમાવે એટલે ગુમાવે છે, એ બાજુ એનું સંકોચન થશે એટલે આ ભાગ છે એ સંકોચાય, અને આ ભાગના કોષો છે એ ફૂલાય છે, જેના લીધે આ બંને પર્ણિકાઓ છે એ આ રીતે વળી અને ભેગી થઈ જશે. મિત્રો, અમે જે લખ્યું છે, જે સમજાવ્યું છે, બરાબર ધ્યાનથી સમજો. વચ્ચેથી આપણે પીનાધારના બે ભાગ કર્યા છે, એમાં ઉપરના પીનાધારના કોષો છે પાણી ગુમાવે છે, નીચેના કોષો પાણી મેળવે છે. જે ગુમાવે છે સંકોચાય છે, જે પાણી મેળવે છે ફૂલાય છે. એટલે નીચેનો ભાગ છે આ ફૂલાય છે, ઉપરનો ભાગ સંકોચાય છે, એટલે પર્ણો છે એ આ રીતે વળી અને ભેગા થઈ ગયા છે. એ આપણે આગળ જોઈએ. મિત્રો, અહીં જોઈ શકો છો કે રસાયણ પીનાધારમાંથી પસાર થઈ રહ્યું છે. હવે ઉપર તરફના કોષો તમે જોઈ શકો છો સંકોચાય છે, એ કોષો નાના બનતા દેખાય છે, નીચેના કોષો મોટા બનતા જાય છે, અને આ રીતે પર્ણિકાઓ છે એ સંકોચાય છે. અને આ એક પર્ણિકા સમૂહની વાત કરી છે મિત્રો, આ એક પર્ણિકાની જોડી છે, આ એક અને આ એક અને આ બે, આવી બે પર્ણિકાઓની એક જોડી છે. આવી સામસામેની બધી જોડીઓ છે એ મિત્રો સંકોચાય, અને સંકોચાય એટલે આપણે આગળ જોઈશું કે આ રીતે બધી પર્ણિકાઓ સંકોચાય છે અને બધા પર્ણો બીડાઈ જાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. ફરીથી અહીંયા સ્પર્શ કરીએ તો બધા પર્ણો બીડાઈ જાય છે. તો આ રીતે લજામણીનો છોડ છે એમાં સ્પર્શ કરતા એના પર્ણો આ રીતે આપણને બીડાઈ જતા જોવા. તો આ રીતે આપણે કહી શકીએ કે લજામણીના પર્ણો છે
એ સ્પર્શી સંવેદના ગ્રહણ કરે છે અને સ્પર્શી સંવેદનાને અનુરૂપ યોગ્ય પ્રતિચાર દર્શાવે છે અને પર્ણો બીડાઈ જાય છે. તો મિત્રો, અહીં આપણે જોયું કે અહીંયા નથી ચેતાપેશી કે નથી કોઈપણ પ્રકારની સ્નાયુ પેશી, તેમ છતાં તેનો પર્ણો બીડાઈ જાય છે. પણ ત્યાં કંઈક કાર્ય જુદી રીતે થાય છે, એટલે ત્યાં જે સ્નાયુ પેશી કે ચેતાપેશીના અભાવે, મિત્રો અહીંયા એકદમ ટૂંકમાં સમજૂતી આપેલી છે, પરંતુ અહીંયા આ કાર્ય માટે વનસ્પતિની અંદર ખાસ પ્રકારના અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે. એટલે એવું કહી શકાય કે પ્રાણીઓમાં, જે મનુષ્ય સહિતના બધા પ્રાણીઓમાં મગજ અને કરોડરજ્જુ એટલે કે ચેતાતંત્ર જે કામ કરે છે, એ કામ વનસ્પતિમાં માત્ર અંતઃસ્ત્રાવની અસર હેઠળ થતું હોય છે. એના માટે જવાબદાર વનસ્પતિ અંતઃસ્ત્રાવ હોય છે, હોર્મોન્સ જેને આપણે કહીએ, તો એ અંતઃસ્ત્રાવ દ્વારા આ કાર્ય થતું હોય છે. તો ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે, વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? તો સૌથી પહેલી વાત હમણાં જ કરી આપણે કે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયંત્રણ અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું હોતું નથી. એ ઉપરાંત પ્રાણીઓની માફક વનસ્પતિમાં કોઈ ચોક્કસ કે વિશિષ્ટ પ્રોટીન પણ નથી, તેમ છતાં વનસ્પતિ કોષો તેમના પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી, એટલે કે પાણીના જથ્થામાં ફેરફાર કરી તેમનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલાય છે, પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે, અને આ રીતે હલનચલન દર્શાવે છે. સાથે સાથે વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી, આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશા એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે. એટલે કે પ્રસરણની ક્રિયા દ્વારા આ વીજ આવેગ છે કે વીજ ઉર્મી વેગ છે, એક કોષથી બીજા કોષ સુધી પ્રસરણ પામે છે. તો અહીંયા ત્રણ રીતે જુદું પડે છે. પહેલું, ચેતાતંત્ર આવેલું નથી. બીજું, વિશિષ્ટ પ્રોટીન નથી. અહીંયા મિત્રો પ્રોટીન છે એની આપણે સરખામણી છે, આ સ્નાયુ પેશી સાથે કરેલી છે. આપણે મનુષ્યમાં જે કામ સ્નાયુ પેશી કરે છે સંકોચન વિકોચનનું, એ કામ વનસ્પતિમાં કોષો કરે છે. વનસ્પતિ કોષો જે પાણીના જથ્થામાં ફેરફાર કરી હલનચલન દર્શાવે. એ ઉપરાંત મનુષ્યમાં જે કામ ચેતાપેશી કરે એ કામ અહીંયા રસાયણ દ્વારા થાય છે. એટલે વનસ્પતિ કોષોમાંથી વીજ આવેગ છે એ રસાયણના માધ્યમ દ્વારા એક કોષથી બીજા કોષ સુધી પહોંચે છે. એટલે ચેતાપેશીના જગ્યાએ કામ કરે છે ચોક્કસ રસાયણ અને સ્નાયુ પેશીની જગ્યાએ કામ કરે છે કોષો. વનસ્પતિના કોષો સ્નાયુ પેશીની જગ્યાએ વનસ્પતિના કોષો કામ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. તો વટાણાના છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે. સૂત્ર એટલે મિત્રો અહીંયા ગણિત કે વિજ્ઞાનમાં આવતા કોઈ સૂત્ર નથી, પરંતુ પાતળા એકદમ સૂત્રાંગો કહેવાય, પાતળી દોરી જેવા. બાયોલોજીની ભાષામાં સૂત્રનો મતલબ થાય પાતળી દોરી જેવી રચના. એ પણ તમને આકૃતિ દ્વારા સમજાવું છું કે સૂત્રાંગો કોણ, સૂત્ર અથવા સૂત્રાંગો કોને કહેવાય. તો વટાણો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી, એટલે કે પાતળા તંતુઓ જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયેલા છે એની મદદથી ઉપર ચડે છે. આ સૂત્રો એટલે કે સૂત્રાંગો સ્પર્શ માટે સંવેદનશીલ હોય. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામે, અને આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર વિંટળાઈ જવામાં મદદ કરે છે. મિત્રો આને આપણે એક આકૃતિ દ્વારા સમજીશું. મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પાતળા તંતુ જેવી રચના આપણને દેખાય છે કે જે કોઈ આધાર ફરતે વિંટળાઈને ઉપર ચડે છે એ સૂત્ર અથવા સૂત્રાંગો કહેવાય. ઘણી બધી વનસ્પતિમાં સૂત્રાંગો હોય છે, તો અહીંયા
આ આધાર સાથે જે સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ આધારથી દૂર રહેલો ભાગ, આ ભાગ દૂર રહેલો ભાગ છે, એ ઝડપથી વૃદ્ધિ પામે છે. ઝડપથી વૃદ્ધિ પામતો ભાગ છે અને એના લીધે જ આ જે સૂત્ર છે એ સૂત્રની લંબાઈ, એટલે આપણે આપણી ભાષામાં વેલા કહીએ છીએ, તો વેલો છે એનું આ સૂત્રાંગનો ટોચનો ભાગ છે એ ઝડપથી ઉપર, કે જે આધાર, આ આધાર છે મિત્રો, આ આધાર છે, તો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે આ બધો ભાગ, એ ઝડપથી નથી વૃદ્ધિ પામતો, પરંતુ આધારથી દૂર રહેલો ભાગ, આ દૂર રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામે, એટલે એના લીધે આ સૂત્ર છે એની લંબાઈમાં વધારો થતો જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પણ એક સૂત્રાંગ છે, પાતળા તંતુજીવ રચના એ પણ એક પ્રકારનું સૂત્રાંગ છે, અને એ પણ કોઈ ચોક્કસ આધાર મળે ને આપણને ખબર છે કે વેલાઓ છે, તો એ વેલાઓ છે એમને ચોક્કસ આપણે આધાર આપીએ, દોરી બાંધીએ કે કોઈ ડાળી સાથે વીંટલાય અને એ ઝડપથી આગળ વધી શકે છે. તો આ રીતે વટાણાના છોડની અંદર આ જે હલનચલન છે એ વૃદ્ધિ સંબંધિત હલનચલન છે, એટલે કે વટાણાના સૂત્રો એટલે કે સૂત્રાંગો છે એ સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ હોય, અને એ વટાણાના છોડના સૂત્રાંગો છે એ કોઈ આધાર સાથે વીંટળાઈ જાય એટલે એનો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ દૂર રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામે છે. અને અહીંયા એ જે વટાણાના સૂત્રાંગો છે એની લંબાઈમાં ઝડપથી વધારો થઈ જાય છે. તો આ રીતે જ્યારે વટાણાના સૂત્રો છે એ કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે, અને સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વધુને વધુ વર્તુળાકાર વીંટળાઈ જવામાં મદદ કરે છે. આમ વટાણાના છોડની વૃદ્ધિ એક દિશીય અથવા સદિશો ચોક્કસ દિશામાં હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિકાર આપે છે. લજામણીની જેમ, લજામણીમાં જેમ ઝડપથી પર્ણો બીડી જાય એટલી ઝડપથી અહીંયા વૃદ્ધિ હોતી નથી, એટલે અહીંયા પ્રતિકાર ખૂબ ધીમો હોય છે. હવે ત્યારબાદ વનસ્પતિના અંગો અથવા ભાગોના પ્રકાશ તરફ પ્રતિચારનું અવલોકન કર્યું અથવા વનસ્પતિમાં પ્રકાશ આવર્તન અથવા જૂની બુકમાં પ્રકાશાનુવર્તન શબ્દ વપરાતો હતો, પ્રકાશાનુવર્તનનો અભ્યાસ કરવો. એટલે કે અહીંયા આવર્તન એટલે મિત્રો એક પ્રકારનું હલનચલન, અહીંયા બે શબ્દો આમાં રહેલા છે, એક પ્રકાશ અને બીજું આવર્તન. આવર્તન એટલે હલનચલન, જે વનસ્પતિ પ્રતિચાર સ્વરૂપે દર્શાવે છે, અને પ્રકાશ છે એક ચોક્કસ પ્રકારની સંવેદના છે. વનસ્પતિ માટે પ્રકાશ એક સંવેદના છે. મિત્રો વનસ્પતિ છે એ પ્રકાશ, પાણી, રસાયણ, સ્પર્શ અને ગુરુત્વાકર્ષણ, આ પાંચ પ્રકારની સંવેદનાઓ છે એના પ્રત્યે એ ચોક્કસ હલનચલન દર્શાવે છે. ખાસ પાંચ પ્રકારની સંવેદનાઓ પ્રકાશ, પાણી, સ્પર્શ, ત્યારબાદ ગુરુત્વાકર્ષણ અને પાંચમું છે રસાયણ. તો પાંચ પ્રકારની સંવેદનાઓ છે એના પ્રત્યે વનસ્પતિ સંવેદનશીલ હોય છે. આપણે પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ આવર્તનો મતલબ મિત્રો સમજો કે પ્રકાશની સંવેદના ગ્રહણ કરી અને એની સામે વનસ્પતિ યોગ્ય હલનચલન દર્શાવે છે. તો આ પ્રવૃત્તિ માટે સાધનો છે ફ્લાસ્ક, તારની જાળી, એક તરફથી ખુલ્લું પૂંઠાનું બોક્સ, પદાર્થો પાણી, બે ત્રણ તાજા અંકુરિત વાલના બીજ. હવે અહીં આકૃતિ જે તમે જોઈ લો મિત્રો, એક ફ્લાસ્ક છે એની અંદર પાણી ભરેલું છે, એમાં એક વટાણાનો અંકુરિત બીજ રાખેલું છે, આ એક પૂંઠાનું બોક્સ છે જે એક તરફથી ખુલ્લું છે,
અને એ તરફ અહીંયા બારી છે, જે બારીમાંથી સૂર્યપ્રકાશ અહીંયા દાખલ થઈ શકે છે. હવે આ ફ્લાસ્કની અંદર આ જ્યારે છોડ મૂકેલો હોય છે ત્યારે મિત્રો એ છોડ છે એનું પ્રકાંડ સીધું જ હોય છે. આ રીતે ફ્લાસ્ક છે, એની અંદર આ છોડ છે મિત્રો આ રીતે સીધો જ હોય છે. એના પર્ણો છે, હવે અહીંયા જેમ જેમ એને બારીમાંથી સૂર્યપ્રકાશના કિરણો પ્રાપ્ત થશે તો એને એક જ તરફ મિત્રો સૂર્યપ્રકાશ મળે એવી જગ્યા છે, એક જ બાજુ, આ બાજુ. એટલે એનું જે પ્રકાંડ છે, આ પ્રકાંડ જે સીધું હતું એ સૂર્યપ્રકાશ મેળવવા માટે સૂર્યપ્રકાશ તરફ વળે છે. એટલે આ પ્રકાંડ જે સીધું હતું એ વળીને આ રીતે થઈ જશે, એટલે એની શાખાઓ પણ આ રીતે વળી જશે અને છોડ આપણને આ રીતે પ્રકાશ તરફ વળેલો જોવા મળશે. મિત્રો અહીંયા પ્રકાંડ આખે આખું વળી જાય છે, જે બાજુથી પ્રકાશ મળે છે એ બાજુ, તો એ પણ એક પ્રકારનું હલનચલન છે. તો અહીંયા આખા છોડનું પ્રકાંડ છે એ મિત્રો પ્રકાશ તરફ વળી જાય છે અને માત્ર ને માત્ર પ્રકાશ મેળવવા માટે જ. એટલે અહીંયા પ્રકાશ પ્રત્યેની જે સંવેદના છે એ સંવેદના ગ્રહણ કરી અને વનસ્પતિનું પ્રકાંડ છે એ તરફ વળી જાય છે. આ પ્રકાશ છે એક પ્રકારની સંવેદના છે મિત્રો, પ્રકાશ સંવેદના છે અને આ પ્રકાંડ વળી જાય છે, એ વળી જવું એ એનો પ્રતિચાર છે. એટલે પ્રકાશની સંવેદના પ્રત્યે આ જે વનસ્પતિ પ્રતિચાર દર્શાવે છે, હલનચલન દર્શાવે છે, એને આપણે પ્રકાશાનું વર્તન કહી શકીએ. હવે આને આપણે પ્રવૃત્તિ આખી સમજીએ. શુદ્ધ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો. ફ્લાસ્કની ગ્રીવા એટલે ઉપરનો કાંઠાવાળો ભાગ, એને તારની જાળી વડે ઢાંકો. તાજા અંકુરિત 2-3 વાલના બીજને તારની જાળી પર મૂકો. એક બાજુથી ખુલ્લા પૂંઠાના બોક્સ લો, તેમાં ફ્લાસ્ક મૂકો. એ પૂંઠાનું બોક્સ આગળ આપણે જોયું. એક બાજુથી ખુલ્લા પૂંઠાના બોક્સ લો, તેમાં ફ્લાસ્ક મૂકો. બોક્સને એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. બોક્સને આપણે એવી રીતે ગોઠવવાનું છે કે જેથી બોક્સની ખુલ્લી બાજુ, જે ભાગ ખુલ્લો છે, એ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. 2-3 દિવસ પછી અવલોકન કરો, તમારા અવલોકનની નોંધ કરો. તો આપણે જોઈશું તો મિત્રો પ્રકાંડ છે આપણને પ્રકાશ તરફ વળેલું જોવા મળશે. અને સાથે સાથે બીજી એક બાબત પણ તમને કહેવાની રહી ગઈ મિત્રો, એ ફરીથી તમને બતાવી દઉં છું કે અહીંયા પ્રકાંડ છે એ પ્રકાશ તરફ વળે છે અને મૂળ છે એ વિરુદ્ધ બાજુએ વળે છે. તમે જોઈ શકો છો જે બાજુ પ્રકાશ મળે છે એની વિરુદ્ધ દિશામાં મૂળની વૃદ્ધિ થાય છે. હવે આપણે શું કરવાનું છે મિત્રો, તો આ જે ફ્લાસ્ક છે એને જુદી સ્થિતિમાં મૂકવાનું છે. આ એક વખત આપણે અવલોકન નોંધી લીધું છે. હવે આ છોડનું પ્રકાંડ જે છે એ પ્રકાંડ આ રીતે અને મૂળ આ રીતે રહે એ રીતે આપણે આ ઓલરેડી આ ફ્લાસ્ક છે ને ટૂંકમાં ફેરવી નાખવાનો છે, 180 ડિગ્રીએ ફેરવી કાઢવાનો છે. એટલે જે એનું પ્રકાંડ છે એ પ્રકાંડ મિત્રો આ બાજુ આવી જશે, એના પર્ણો પણ આ બાજુ આવી જશે અને મૂળ છે એ વિરુદ્ધ દિશામાં જતા રહેશે. હવે આ ફ્લાસ્કને આ જે બારી છે એ બારીની સામે અહીંયા મૂકવાનો છે અને 2-3 દિવસ સુધી રાખવાનું છે. 2-3 દિવસ સુધી ફરી અવલોકન કરીશું તો આપણે મૂક્યું ત્યારે પ્રકાંડ આ બાજુ વળેલું હતું. 2-3 દિવસ પછી અવલોકન કરીશું તો આ સૂર્યપ્રકાશ અમને કઈ બાજુથી મળે છે મિત્રો, ભલે પ્રકાંડ આ બાજુ વળેલું છે પરંતુ સૂર્યપ્રકાશ આ બાજુ વળે છે. 2-3 દિવસ પછી આપણે અવલોકન કરીશું તો આપણને જે પ્રકાંડ છે એ મિત્રો ફરીથી સૂર્યપ્રકાશ તરફ વળેલું જોવા મળશે અને મૂળ છે એ વિરુદ્ધ દિશામાં વળેલા જોવા મળશે. હવે અહીંયા આગળ જોઈએ.
હવે ફ્લાસ્કને એવી રીતે ફેરવો જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ એટલે કે જે પ્રકાશ તરફ ઢળેલું પ્રકાંડ હતું એ પ્રકાશથી દૂર રહે એટલે વિરુદ્ધ દિશામાં. આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ ખલેલ પહોંચાડે સિવાય મૂકી રાખો અને પછી અવલોકન કરો. તો અવલોકન જોઈએ તો આપણને શું જોવા મળશે, ફ્લાસ્કની સ્થિતિ બદલાતા પ્રરોહ એટલે પ્રકાંડ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ થઈ ગયા છે. એટલે આપણે વિરુદ્ધ દિશામાં ગોઠવીએ એટલે મૂળ જે વિરુદ્ધ દિશામાં હતા મિત્રો એ જ્યારે ફરીથી આપણે ફ્લાસ્કને ફેરવીને મૂકીએ એટલે જે પ્રકાંડ છે એ પ્રકાશથી દૂર જતું રહે છે અને મૂળ પ્રકાશ તરફ હોય એ રીતે આપણે ગોઠવેલું છે. થોડા દિવસ સુધી એને મૂકી રાખીએ તો પ્રરોહ જે પ્રકાશથી દૂર હતું એ પ્રરોહ એટલે પ્રકાંડ, પ્રરોહનો મતલબ થાય પ્રકાંડ, એ મિત્રો કઈ તરફ હશે, પ્રકાશ તરફ, અને મૂળ છે એ પ્રકાશથી દૂર વળીને પ્રતિચાપ દર્શાવે છે એટલે કે આખી સ્થિતિ ઊંધી થઈ જાય છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે ફ્લાસ્ક છે એની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ થઈ જાય છે, પરંતુ થોડા દિવસો બાદ પ્રરોહ છે એ પ્રકાશ તરફ અને મૂળ છે એ પ્રકાશથી વળીને પ્રતિચાર દર્શાવે છે. એટલે અહીં આપણે કહી શકીએ કે વનસ્પતિ છે એ પ્રકાશ પ્રત્યે કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે, એટલે કે વનસ્પતિ છે એ પ્રકાશની સંવેદના પ્રત્યે સંવેદનશીલ છે અને એને અનુરૂપ એ યોગ્ય પ્રતિચાર દર્શાવે છે. હવે ત્યારબાદ આવા જે આવર્તન છે એના પ્રકારો છે એ મિત્રો પછીના વિડીયોમાં જોઈશું.